કોસ્ટા દ્વારા સુરત પોલીસ કમિશનરને માર્કેટો થોડા કલાકો માટે ખોલવા દેવાની કરાયેલી માંગ ફગાવી દેવાતા આગામી 17મી સુધી માર્કેટો બંધ રાખવાનું કોસ્ટા દ્વારા એલાન કરાયું છે અને 17મી સુધી માર્કેટ બંધને સહયોગ આપવાની બાંયધરી પણ આપી હતી. ગુજરાતની આર્થિક કરોડરજ્જુ માનવામાં આવતા સુરત ટેક્સટાઇલ માર્કેટને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. માર્કેટ મિની લોકડાઉનમાં બંધ છે. રાજ્ય સરકાર દ્વારા મિની લોકડાઉનની મર્યાદામાં વધારો કરાયો છે, જેને લઈને સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કેટલાક મહત્વના મુદ્દે પોલીસ કમિશનર સાથે બેઠક યોજી હતી, જેમાં એસોસિએશનના હોદ્દેદારો મિની લોકડાઉન દરમિયાન ઉદ્યોગ માટે થોડી છૂટછાટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી, જેમાં બેન્કિંગનું કામકાજ છે તેના માટે 2 કલાક સુધી ઓફિસ ખોલવા દેવામાં આવે, વેલ્યુ એડિશન માટે છે તે માલનો સપ્લાય કરવામાં આવતો હોય છે તે પણ કરવામાં થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જોકે સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશન અને પોલીસ કમિશનર વચ્ચેની બેઠક પૂર્ણ થઈ હતી, જેમાં ટેક્સટાઇલ માર્કેટ ખોલવાની ટેક્સટાઇલ એસોસિએશન દ્વારા કરાયેલી માંગણીને પોલીસ કમિશનરે ફગાવી દીધી હતી. હાલની પરિસ્થિતિ જોતા ફોસ્ટાની માંગને ફગાવી દેવામાં આવી છે તો ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશને 17મી સુધી માર્કેટ બંધને સહયોગ આપવાની બાંયધરી આપી છે. મારું નામ દેવ સંચેતી, ફોસ્ટા ડાયરેક્ટર. क्या कहेंगे आज कमिश्नर पे रजूआत करने आए हो, क्या बात है? हम लोग कमिश्नर से ये रजूआत करने आए थे कि व्यापारियों को एक लंबा नुकसान लग रहा है और अभी चूंकि बाहर गांव से कस्टमर तो आते नहीं हैं, तो जो व्यापारी हैं वो दुकानें बैठ के ऑनलाइन काम कर सकते हैं, बाहर गांव से पेमेंट आएगा और माल डिस्पैच कर सकें, ऐसा 2-3 घंटे का भी अगर समय दे देते तो जो पेंडिंग काम है वो सब निकल सकता था. क्योंकि चूँकि 20-25 दिन से मार्केट बंद हो गया है तो बाहर गाँव से पेमेंट फंसने की बहुत ज़्यादा संभावना हो गई है. बाहर से पेमेंट मंगाना और जो माल अटका हुआ है ट्रांसपोर्ट में वहाँ छूट जाना, इस वजह से हम लोग चाहते थे कि 3-4 घंटे की छूट अगर दे देवे व्यापारियों को तो थोड़ा ठीक रहता. ઉલ્લેખનીય છે કે સુરત ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનના કહેવા પ્રમાણે કોરોના કાળમાં અત્યાર સુધીમાં કાપડ ઉદ્યોગને 12-15 હજાર કરોડ જેટલું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, એસ9 ન્યૂઝ સુરત.